વિશ્વભરમાં કોરોના વાયરસનો કેર ચાલી રહ્યો છે ત્યારે લોકડાઉન 4 માં સરકાર દ્વારા પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા માટે રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે તે દરમિયાન રેલવે રદ થતા વિસનગરમાં 18 જેટલા શ્રમિકોની હાલત ના ઘરના કે ના ઘાટના જેવી થઈ છે હાલ વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે તે દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલા લોકડાઉનના 2 મહિના જેટલો સમય થયો છે તે દરમિયાન પરપ્રાંતીય શ્રમિકોને પોતાના વતન જવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રેલવે દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે દક્ષિણ બંગાળમાં વાવાઝોડાને લઈ ટ્રેન રદ થતાં વિસનગરમાં 18 જેટલા શ્રમિકોને તંત્ર દ્વારા હાલ પૂરતી રહેવા માટે જીડી હાઈસ્કૂલમાં સગવડ કરવામાં આવી છે જ્યારે આ શ્રમિકોને જમવા માટેની જવાબદારી અહીંના સ્થાનિક પત્રકાર દ્વારા લેવામાં આવી હતી ત્યારે આજે બપોરનું ભોજન નહીં મોકલીને અલગ પ્રકારના બહાનું બતાવી હવે મારી જવાબદારી નથી તેવું શ્રમિકો કહેતા તેઓ દ્વારા મીડિયાનો સંપર્ક કર્યો હતો તે દરમિયાન આવેલા મીડિયાકર્મી દ્વારા શ્રમિકો બપોરે અને રાતના ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી મામલતદારશ્રીએ જણાવ્યું હતું કે જ્યારે બીજી ટ્રેનની સગવડ થતાં આજે 40 જેટલા શ્રમિકો જલ્દીમાં જલ્દી પોતાના વતન જવા માટે રવાના કરવામાં આવશે અતુલ પટેલ જેડએસ ટીવી વિસનગર વિશ્વજીત બંગાળી અમે છેલ્લા 3 દિવસથી અહીંયા આગળ છીએ બરાબર 2.5 દિવસ જમવા માટે આવ્યા એક જરા માય ઇન્ડિયા ટ્રસ્ટમાંથી એક જગ્યા બીજા હોટલમાં સગવડ કરી હતી અને આજે ફોન કર્યો 12:30 વાગ્યા તો ફોન કર્યો કે તમે જમવા માટે નહીં આવો તમે તમારા પોતપોતાના કોશિશ કરી લો તમે તમારા જાતે જોઈ લો પણ સાહેબ આપણા હાલ ચો જવાના પણ હું નગર સેવા સદનમાં એક પત્રકાર હતા અને એક ગોવિંદભાઈ કરીને હતા એ લોકો કીધું કે હાલ ફોન કર એ લોકો એ ટાઈમ કહેતા હતા કે અમે તમારે સાત સરકાર આપીએ તમારે રહેવાનું ખાવાનું વ્યવસ્થા બધું કરીએ તમે ચિંતા ના કરો અને અત્યારે બધા ખસી ગયા ફોન કરું છું કે કહેશે કે તમારે ફોન કરવાની જરૂર નહીં ફોન ના કરતા એવું આવા આપણા ખાવાનું નહીં જોતું કશું નહીં જોતું આપણને ખાલી કલકત્તા મોકલવાની કોશિશ કરો સાહેબ તમને આટલું વિનંતી છે આપણને કલકત્તા નગરપાલિકામાંથી અમે પહેલાં કોશિશ કરી હતી અમે બધા પોતપોતાના કામ કરતા હતા નગરપાલિકામાં કીધું કે 1000 રૂપિયા ભરો તમને લઈ જાઉં કલકત્તા પણ 1000 રૂપિયા ભર્યા હજી સુધી કોઈ એ નહીં કોઈ કશું નહીં બધા ટ્રેન કેન્સલ કરાવી દીધું આપણા મકાન ખાલી કરાવી દીધું પણ આપણે આવા છો જવાના આટલા કારીગર છે બરાબર આટલા જણા છે બીજા બહાર જે છે ને એ લોકો અલગ અલગ રહે છે એ લોકોને ચિંતા નહીં એ લોકો પોતપોતાના ઘરમાં રહે છે એ લોકો ના જાય તોય ચાલે પણ આપણા કોક કરો આપણો જેટલા મેમ્બર છે ને 17-18 જણા એ લોકોને કલકત્તા મોકલવાની કોશિશ કરો ખાલી એક કોણ પત્રકાર હતા નામ ખબર નહીં અને ગોવિંદભાઈ કહીને ખાતા એ ભાઈ કે બે જણા મામલતદાર સાહેબને અમે કહેતા હતા કે અમે તમારે ખાવાનું બધું વ્યવસ્થા કરીએ પણ અત્યારે બધું કહે છે કે ના ફોન બોન ના કરતા કે તમે તમારા પોતપોતાને જોઈ લો એ લોકો બે ધારા આલ્યા એક ધારા માય ઇન્ડિયા